거. નમસ્કાર મિત્રો, હું કૈલાશ શર્મા, આપ જોઈ રહ્યા છો વંદે સમાચાર. અમદાવાદ મેટ્રો કોર્પોરેશન દ્વારા શહેરના નાગરિકોની સુખાકારી માટે આજે તારીખ 4 માર્ચ 2024 રોજ કાંકરિયા ઇસ્ટ મેટ્રો સ્ટેશનનું ઉદ્ઘાટન કરેલ છે. પૂર્વ વિસ્તારની મજૂર અને પછાત વસાહત માટે આ એક નવું નજરાણું કહેવાય. આ સ્ટેશનથી રાજપુર ગોમતીપુર વિસ્તારમાં રહેતા નાગરિકોને ગાંધીનગર અથવા પશ્ચિમ અમદાવાદ જવા માટે સરસ સુવિધા મળેલ છે. આ સ્ટેશનથી ગાંધીનગર સુધીનું એક બાજુનું ભાડું માત્ર 20 રૂપિયા થતું હોવાથી ગરીબ નાગરિકોને ખાસ પરવડે તેમ છે. નમસ્કાર, અમ લોકો કે મેટ્રો સ્ટેશન આજ કંકરિયા કા સ્ટેશન કા અમ લોકો આજ ઓપન કર દિયા, ઇસકે લિયે અચ્છા લગા રહા હૈ કે 2018 સે ચાલુ હૈ. અપ્રિલ પર કા કમ્પ્લીટ કર દિયા, ઉસકા બાદ કાલુપુર કા કમ્પ્લીટ કર દિયા. અભી એ કનગરિયા કા ચાલુ કિયા, કનગરિયા કા ચાલુ કરને કે ટાઈમે થોડા કોરોના કા ટાઈમે વો થોડા 1-1.5 સાલ થોડા પીછે કર દિયા ઉધર. ઉસકા બાદ હમ લોકો કિતના જલ્દી કર સકતા હૈ કર સકતે વો લેબર લોકો પબ્લિક કો થોડા કરકે દૂસરા જગહ મે શિફ્ટ કરકે ઉસકા બાદ હમ લોકો કરકે બસ આલમોસ્ટ આજ એ 3 સ્ટેશન ટોટલ હમ લોકો 3 સ્ટેશન કા ખતમ કર દિયા. અભી એ લાસ્ટ યહી હૈ ફાઇનલ હૈ. એ કનગરિયા સ્ટેશન કા ચાલુ કર દિયા, 2 એન્ટ્રી એક્ઝિટ હૈ वो ये ख़त्म कर दिया, बस बैलेंस का पूरा ख़त्म हो गया उधर. ये ऑलमोस्ट ये आप लोगों इधर से आप लोगों को गांधीनगर जा रहा है, गांधीनगर जाने के लिए आप लोगों को ओनली 20 रुपया लगेगा. आप एटलीस्ट ऑटो टैक्सी में गया आप लोगों को कैसा भी 200 का बस 700 का. ये बच्चों लोग को पढ़ाने के लिए आप लोग का अच्छा हो जाएगा इधर. इधर क्या बच्चों लोग को अभी इधर से ऑटो पकड़ के जाके पहले इधर थोड़ा पास भी मिल जाएगा. पास पकड़ के बच्चों लोग का वो स्टाफ लेडीज स्टाफ है जेंट्स स्टाफ है ये लोग को जाने के लिए भी थोड़ा अच्छा है. उधर कितना जल्दी ये हो सकता है ये हो जाएगा. उद्घाटन थयू के बदल हमने घणो ज गर्व छे, कारण के अहीं थी अहींनी जनता ने साबरमती जवा माटे राणीप जवा माटे अने गांधीनगर जवा माटे डायरेक्ट लाभ मळशे. जेथी प्रजा ने જે સમય વેડફાતો હતો એ સમય વેડફાતો બંધ થઈ જશે. જે કોઈ બાળકને ભણવા જતા હશે તો તેને ટાઈમ સચવાઈ જશે. અને આ ઓપનિંગ કર્યું તે બદલ એમને પણ ગર્વ છે. સરવણ સાહેબ, આ મેટ્રોના સરવણ સાહેબ મેનેજર સાહેબશ્રીએ ઘણું બધું જહેમત ઉઠાવીને અહીંયા રાત દિવસ એક કરીને સ્ટેશનને આપણા માટે બનાવ્યું. એ બદલ સરવણ સાહેબનો બહુ ખૂબ આભાર માનીએ છીએ. અને આપણા ગોમતીપુરની જનતા માટે એક મોટી ગૌરવની વાત છે. આવી સાચી અને સચોટ માહિતી મેળવવા માટે આપ જોતા રહો વંદે સમાચાર. ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા